બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું કાચી કેરીનો છૂંદો તો તડકા છાયા માં મૂકવાની માથાકૂટ વગર ફક્ત પંદર મિનિટમાં આ છૂંદો બની જશે આ છુંદાને તમે એકવાર બનાવી એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ રસીલો આપણો છૂંદો બન્યો છે અને આ છુંદો આખા વર્ષ માટે બિલકુલ કોરો ના પડે એની સિક્રેટ ટીપ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો ચાલો બનાવીએ થેપલા પૂરી કે પરાઠા સાથે ખાવાની મજા પડે એવો ટેસ્ટી ચટપટો કાચી કેરીનો છૂંદો રેસિપી ગમે તો વીડિયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા કાચી કેરીનો છૂંદો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે રાજાપુરી કેરીને મેં એકદમ સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે તો છૂંદા માટે આપણે કેરીની આ રીતે છાલ ઉતારી લેશું અહીંયા આપણે અથાણા બનાવવા માટે રાજાપુરી કેરીનો ઉપયોગ કરીએ છીએ કેમ કે આ જે કેરી છે એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે જેના લીધે આપણા અથાણા આખા વરસ માટે ખરાબ નથી થતા પણ જો તમને રાજાપુરી કેરી ના મળે તો તમે આ જે છૂંદો છે એને વનરાજ કેરી કે પછી તોતાપુરી કેરીથી પણ બનાવી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં કેરીની છાલ ઉતારી લીધી છે આજે કેરીની છાલ છે એમાંથી તમે ચટણી પણ બનાવી શકો છો કેરીની છાલને સારી રીતે ધોઈ અને તમે ચટણી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો હવે અહીંયા આપણે છૂંદા માટે કેરીને આ રીતે છીણ તૈયાર કરવાનું છે તો મીડિયમ છીણીથી આપણે આ રીતે કેરીને બધી બાજુ ફેરવતા જશું અને ગોટલાનો ભાગ ન આવે ત્યાં સુધી છીણી લેશું તો તમારે છુંદાનું છીણ થોડું જાડું કે પાતળું તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો હું અત્યારે જે આ રીતનું મીડિયમ છીણ થાય એવી છીણીનો ઉપયોગ કરું છું રાજાપુરી કેરી જે છે એ થોડી મોટી હોય છે સાઇઝમાં તો તમે જ્યારે એનું છીણ તૈયાર કરો ત્યારે કેરી હાથમાંથી છટકે નહીં અને હાથમાં બિલકુલ છીણી ના વાગે એનું ધ્યાન રાખવાનું અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મારું છીણ તૈયાર થઈ ગયું છે ગોટલાનો ભાગ આવે ત્યાં સુધી મેં આ કેરીને સરસ છીણી લીધી છે તો હવે આ રીતે આપણે છીણીમાંથી બધું છીણ કાઢી લેશું અને આ છીણને આપણે કોઈ કપ કે વાટકાની મદદથી માપવાનું છે જેથી આપણને ખાંડ કે ગોળ લેવાનો એક્ઝેક્ટ ખબર પડે તો અહીંયા હું આ રીતે એક કઢાઈ લઉં છું જે કઢાઈમાં તમારે છૂંદો બનાવવો હોય એ જ કઢાઈ લેવાની અને કડાઈમાં તમારે કપ કે વાટકાથી આ રીતે માપીને છીણ લેવાનું છે તો અહીંયા હું વજનમાં જો આ છીણ ગણું તો પાંચસો ગ્રામ જેટલું છે અને કપથી માપો તો બે કપ જેટલું છે તો પહેલાં આપણે આ જે છીણ તૈયાર કર્યું છે એમાં આપણે હળદર અને નમક ભેળવીશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું નમક લીધું છે અહીંયા નમક તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાનું અને સાથે એક નાની ચમચી જેટલો હળદર પાવડર લેશો હળદર અને નમકમાં આપણે કેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે થોડી વાર માટે આ રીતે હળદર અને નમકમાં કેરીને ભેળવી અને રાખશો તો કેરીમાં જે પાણી હોય એ પાણીનો ભાગ થોડો અલગ થઈ જશે અને તમારો છૂંદો એકદમ સરસ રસીલો બનશે તો આ સ્ટેપને બિલકુલ સ્કીપ નથી કરવાનું આ રીતે બધું સરસ મિક્સ કરી દસથી પંદર મિનિટ માટે આને રેસ્ટ આપી દેશો તો હવે અહીંયા દસ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કેરીને હું આ રીતે પ્રેસ કરું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે થોડું થોડું કેરીમાંથી પાણી અલગ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે આમાં ખાંડ ઉમેરવાની છે તો આપણે જ્યારે આ છીણને કપથી માપ્યું ત્યારે બે કપ જેટલું છે તો કપથી માપીને તમે બે કપ જેટલી ખા અઢી કપ જેટલી તમારે અહીંયા ખાંડ લેવાની છે અને વજનમાં તમારે પાંચસો પચાસ ગ્રામ જેટલી ખાંડ લેવાની છે તો પાંચસો ગ્રામ કેરીનું છીણ છે એની સામે મેં પાંચસો પચાસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે પણ અહીંયા ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે થોડી વધારે કે ઓછી કરી શકો છો તો ખાંડને આપણે ગેસ પર છૂન કઢાઈને મૂકતા પહેલાં જ સારી રીતે મિક્સ કરી લેવાની અને સરસ ખાંડ કેરીના છીણ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે કડાઈને મીડિયમ ગેસની ફ્લેમ પર ગેસ પર લઈ લેશું તો ગેસની ફ્લેમને તમારે ખાસ મીડિયમ રાખવાની અને અહીંયા આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો આ જે એક તારની ચાસણી છે એને બનતા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે પણ તમે ખાસ ગેસની ફ્લેમને મીડિયમ રાખજો હાઈ ગેસની ફ્લેમ રાખશો તો ચાસણી એકદમ જલ્દીથી બની જશે અને થોડીવાર પછી એમાં ખાંડના ક્રિસ્ટલ થવા મળશે તો આ રીતે ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણું કેરીનું છીણ થોડું થોડું સરસ ટ્રાન્સપરન્ટ થવા માંડ્યું છે અને સરસ આપણું કેરીનું છીણ ચાસણીમાં કુક પણ થવા માંડ્યું છે તો આને આપણે હજી ત્રણથી ચાર મિનિટ માટે થવા દેસુ જ્યારે થોડું આપણું કેરીનું છીણ થઈ જાય ત્યારે છોંદાની એકદમ સારી ફ્લેવર અને ટેસ્ટ માટે બે થી ત્રણ નાના તજના ટુકડા અને ત્રણથી ચાર જેટલા લવિંગ ઉમેરીશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણું મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે આપણે તજ લવિંગ ઉમેરી દઈએ તો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો આપણી ચાસણીનું મિશ્રણ જે છે એ થોડું ઘટ થવા માંડ્યું છે તો આ સ્ટેજ પર આપણે ચાસણીને ચેક કરીશું તો ચાસણીના રીતે કોઈ પ્લેટમાં લઈ લેવાની અને એને પાંચથી સાત સેકન્ડ માટે ઠંડી થવા દેવાની થોડી ચાસણી ઠંડી થાય એટલે આ રીતે એમાંથી તાર બનાવવાનો તો તમે જોઈ શકો છો હજી એકદમ એક તાર નથી બનતો થોડો અડધા તાર જેટલી ચાસણી તૈયાર થઈ છે મતલબ હજી આપણી છુંદા માટે ચાસણી કાચી છે તો હજી મિનિટ માટે થવા દઈએ એક થી બે મિનિટ જેટલો સમય થઈ જાય એટલે અહીંયા આપણે ફરીથી ચાસણીના એક ડ્રોપને પ્લેટમાં ઉમેરીશું તમારે અહીંયા ચાસણીને ખાસ મીડિયમ ગેસ પર જ કરવાની છે તો આને પણ આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈએ થોડું ડ્રોપ ઠંડુ થાય એટલે તમે જોઈ શકો છો હું આ રીતે પ્લેટને ફેરવું છું તો ડ્રોપ જલ્દીથી નીચે નથી પડતું રેલાતું નથી અને આ રીતે ચાસણી ચેક કરો તો તમે જોઈ શકો છો સરસ એકતાર બનવા માંડ્યો છે મતલબ આપણી છૂંડા માટે ચાસણી બિલકુલ તૈયાર છે હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી અને થોડા એકદમ સરસ ઉપરની સાઈડ આ રીતે બબલ આવે ત્યાં સુધી એને થવા દેવાની તો લગભગ આ છૂંદાને બનતા આઠથી દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે આપણે ગેસને બંધ કરી દેસું અને છુંદાને કમ્પ્લીટ ઠંડો થવા દેસુ તો લગભગ અડધા કલાક જેટલો સમય થયો છે અને આપણો છૂંદો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તમારે છૂંદો ઠંડો થાય પછી જ એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જો તમે ગરમ ગરમમાં લાલ મરચું પાવડર ઉમેરી દેશો તો છૂંદાનો કલર થોડા સમય પછી કાળો પડી જશે તો આ રીતે આપણે બે ટેબલ સ્પૂન જેટલું અથવા તમારે જેટલી તીખાશ જોવે એટલું લાલ મરચું ઉમેરી દેવાનું અને સાથે મેં અહીંયા એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે શેકેલા જીરાના પાવડરનો સ્વાદ છુંદામાં એકદમ સરસ લાગે છે તો જરૂરથી ઉમેરજો હવે બધું સારી રીતે મિક્સ કરી લેશો આ જે છૂંદો છે એ એકથી બે જ દિવસમાં ખાવા માટે તૈયાર થઈ જાય છે તમે આને અત્યારે પણ ખાઈ શકો છો પણ એકથી બે દિવસ પછી ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે તમે એકદમ સરસ છુંદો ઠંડો થાય પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી બહાર જ એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી અને રસીલો આપણો કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો તો પાંચથી સાત દિવસ તડકા છાયમાં રાખવાની માથાકૂટ વગર ફક્ત પંદર જ મિનિટમાં તમે આ છુંદો બનાવી શકો છો તો જો ક્યારેય આ રીતે આ ઇન્સ્ટન્ટ છુંદો ના બનાવ્યો હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સિવાયના દરેક અથાણાની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ